तो मित्रों आज आप गया छे अमृत पुष्प जे तमे द्वारका में मळे छे ते हवे राजकोट में मळवा जई रह्युं छे। तो आपणे ते भाईनी मुलाकात लईए। केम छो भावेश भाई? बस मजामां। तो हवे अमारा दर्शक मित्रों ने ए जणावो के अमृत पुष्प शुं काम आवे अने ते केवी रीते बने छे। અમૃત પુષ્પ દ્વારકામાં શ્રી દિનેશભાઈ વિઠલાણી સાહેબ એમણે બનાવેલી વસ્તુ છે અને આપણે એમની જ ફોર્મ્યુલા ઉપર રાજકોટમાં આપણે બનાવીએ છીએ, જેમાં ઘણી વસ્તુઓ ઔષધિઓ નાખી 7-8 કલાક ઉકાળી અને આ તૈયાર થાય છે અને જે ઘણા રોગોમાં ખૂબ જ સારું પરિણામ આપે છે। આ જે અમૃત પુષ્પ છે આની અંદર બાકીનું મધ ભરી અને રાત્રે 10 ટીપા લેવાના હોય છે અને એક ગ્લાસ પાણી પીવાનું હોય છે એના પછી। એટલે આ તમે અમૃત પુષ્પ બનાવેલું જ છે તેમાં મધ નાખીને હવે આપણે યુઝ કરી શકીએ? હા, યુઝ કરી શકાય। અને આ કેન્સર, કિડની અને બીજા ઘણા રોગોમાં, ડાયાબિટીસ, પથરી જેવા ઘણા રોગોમાં આ ઉપયોગી છે અને આપણે તૈયાર કરેલું જ છે। શ્રી દિનેશભાઈ વિઠલાણી સાહેબનો ખૂબ ખૂબ આભાર કે જેમણે આ સરસ ફોર્મ્યુલા શોધી છે અને ઘણા લોકો આના લાભવંતા થયા છે। અને હવે આપણે રાજકોટ પુષ્પનું વિતરણ હવે આપણે રાજકોટમાં શરૂ કરેલ છે। આ અમૃત પુષ્પથી કેન્સર, ડાયાબિટીસ, કિડનીના રોગો, કિડનીની પથરી તેમજ ઘણા રોગોમાં ઉપયોગી છે। આ કોઈ દવા નથી પણ એક શરીર શુદ્ધિની પ્રક્રિયા છે, જેને કારણે દરેક રોગમાં ખૂબ જ સારા પરિણામો મળે છે। અને મારા મોબાઈલ નંબર હું તમને આમાં આપું છું, એ મોબાઈલ ઉપર ફોન કરીને આવું। એ ઈ કહેવાનું સાહેબ કે રાજકોટમાં આ કઈ જગ્યાએ મળે છે આવડું? એ અમારા દર્શક મિત્રો, દેવપરા શાકમાર્કેટ પાસે આપણું ઘર છે,